हेलो बाड़को, गुड मॉर्निंग। धोरण एक में हिंदी विषय में आवो हिंदी सीखे ए बुक्स में अपने पार्ट पांच मूड़ाक्षरो सीखी अन थी न सुधी ने, तो यहाँ आप अभ्यास जो है छे, तो अभ्यास में आगर जोईशू। तो सौ प्रथम तमारे सी डबल्यू तारीख लखवानी छे ने नीचे एच डबल्यू यानी कि आपलू पेज तमारे चौपड़ी में लखवानू छे ने नोट में लखवानू छे। तो जोईए टपका जोड़ी बनता मूड़ाक्षर में रंग पूरो। तो अहीं आपणे मूड़ाक्षरो आपेला छे त त थ ड। तो आ मूड़ाक्षर तमारे गूंटवानो छे, जो टपका जोड़ीने मूड़ाक्षर बनावानो छे अने एमां सरस मजानो रंग पूरवानो छे। तो एक तमने बतावी दऊं छूं, पछी तमारी जाते पूरवाना छे। तो आवी रीते आगळ पण आपणे बीजा मूड़ाक्षरो आवी रीते गूंटेला छे, टपका जोड़ीने आखो मूड़ाक्षर बनावी देवानो छे। અને આખું મૂળાક્ષર બની જાય પછી એમાં તમારે સરસ મજાનો રંગ પૂરવાનો છે। તો આ છે ત તરભુજ કા ત, તો અહીંયા તમારે રંગ પૂરવાનો છે। એવી રીતે આ બધા જ મૂળાક્ષર તમારે ગૂંટવાના છે ને એમાં રંગ પૂરવાનો છે। હવે જોઈએ નીચે ચિત્ર જોઈ તેના નામના પહેલાં મૂળાક્ષર ફરતે ગોલ કરો। તો આ ચિત્ર જોઈને એનો નામનો પહેલો મૂળાક્ષર પર ગોલ કરવાનું છે। તો આ છે તરબૂચ, તો આપણે ત શોધીને એની ઉપર ગોલ કરવાનું છે। પછી છે દર્પણ, તો દ શોધીને આપણે એની ઉપર ગોલ કરીશું। પછી ધજા, તો દ શોધીને એની ઉપર ગોલ કરીશું। તો આવી રીતે તમારી ચિત્ર જોઈને તેના નામના પહેલાં મૂળાક્ષર પર ગોલ કરવાનું છે। આપેલું મૂળાક્ષર શબ્દોમાંથી શોધી તેને ફરતે ગોલ કરો। તો અહીંયા આ મૂળાક્ષર આપેલો છે, તો આ શબ્દોમાંથી શોધીને એની ઉપર તમારે ગોલ કરવાનું છે। તો ધ શોધીને આપણે એની ઉપર ગોલ કરીશું, જેટલા ધ દેખાય એની ઉપર તમારે ગોલ કરવાનું છે। પછીથી થ, થ જેટલા દેખાય એની ઉપર તમારે ગોલ કરવાનું છે। એવી રીતે દ, તો દ જેટલા દેખાય એની ઉપર તમારે ગોલ કરવાનું છે। તો આવી રીતે આપેલા મૂળાક્ષર શબ્દમાંથી શોધીને તેની ફરતે ગોલ કરવાનું છે। હિન્દી મૂળાક્ષરોનો મહાવરો કરો અને ખૂટતા અક્ષર લખો। તો અહીંયા આ મૂળાક્ષર આપણે કથી કે ન સુધીને શીખી ગયા છે, તો કથી કે ન સુધીને આપણે એ વાંચવાનું છે અને આ ટપકા જોડીને મૂળાક્ષર આખો લખવાનો છે અને અહીંયા ખાલી ખાનામાં ખૂટતા મૂળાક્ષર આપણી જાતે લખવાના છે। તો આવી રીતે ખૂટી કાઢવાનું છે તમારે ક, કમલ કા ક, એવી રીતે આ બધા મૂળાક્ષર તમારે જાતે ગૂંટવાના છે। ક કમલ કા ક, ખ ખરગોશ કા ખ, ગ ગણપતિ કા ગ, ગ ઘર કા ગ, ચ ચટાઈ કા ચ, છ છત્રી કા છ, જ જગ કા જ, જ ઝંડા કા જ, ટ ટમાટર કા ટ, ઠ ઠઠેરા કા ઠ, ડ ડમરૂ કા ડ, ડ ડક્કન કા ટ, અણ બાણનો અણ, ત તરબૂજ કા ત, થ થર્મસ કા થ, ડ દર્પણ કા દ, ધ ધજા કા દ, અને ન નલ કા ન। તો આવી રીતે આ ખૂટતા મૂળાક્ષરો તમારે આવી રીતે અહીંયા લખવાના છે। આપેલા કૌષ્ટકમાંથી શબ્દો શોધીને ચોરસમાં રંગ પૂરો। તો અહીંયા આપણને કૌષ્ટક ચોરસ આપેલું છે આખું, એમાંથી આપણે નાના નાના શબ્દો શોધીને એની મય આવી રીતે પીળો રંગ પૂરવાનો છે। આપણે એને એક ઉદાહરણ અહીંયા બતાવ્યું છે ન ખ, તો અહીંયા પીળો રંગ છે ને, તો એવી રીતે બીજા શબ્દો ઉપર પણ તમારે પીળો રંગ પૂરવાનો છે। તો એવી જે છે તન, ધન, ગળ, ધડ, થન, ધન, ધન, કદ, તો આવી રીતે તમારે આ જે ચોરસ બનાવ્યા છે એની ઉપર તમારે પીળો રંગ પૂરવાનો છે। હવે આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।